નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ની અંદર અલગ અલગ વિડીયો ચેનલ પર ઘણા બધા મુકાતા હોય છે જેમાં આજે ધોરણ છ ની અંદર પ્રયોગ પોતાના આપણે વિડીયો જોતા હોઈએ છીએ જેમાં પ્રયોગ બારમો છે એની ચર્ચા કરશું અગાઉ ઘણા બધા પ્રયોગ પણ વિડીયો મુકાઈ ગયા છે અને ધોરણ છ ને લગતા ઘણા બધા વિડીયો ચેનલ પર મુકાઈ ગયા છે ન જોયો તો જોઈ લેજો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લે લિસ્ટ છે પ્લે લિસ્ટમાં જજો ને નીચે તમને પ્લે લિસ્ટમાં ધોરણ છ નું સ્વાધ્યપોથી નો પ્લે લિસ્ટ જોવા મળશે જેમાં આવા ઘણા બધા સ્વાધ્યપોથી લગતા વિડીયો મુકાઈ ગયા છે એમાં અલગ અલગ પાઠ કાવ્ય અને જુદા જુદા વિષયના આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે મોસ્ટ એ પૂછાતા હોય છે ને તો આવા અલગ અલગ જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થશે અને પરીક્ષાની તૈયારી પણ થતી રહેશે તો પ્રયોગ બહાર ની આપણે ચર્ચા કરીએ તમને પરીક્ષાની અંદર પ્રયોગો જે આપેલા હોય છે તમને હેતુ આપેલો હોય છે હેતુ તરીકે પેલા જે ઉપર પ્રશ્ન હોય છે તમારે લખવાનો છે જેમ કે હવા જગ્યા રોકે છે તે સાબિત કરવું તો એ તમારા માટે શું થયો હેતુ થયો તો પેલા હેતુ તમારે લખવાનો કે હવા જોગીયા રોકે છે તે સાબિત કરવું પછી સાધનો પદાર્થો લખવાનો હોય છે તો સાધનો તરીકે અહીંયા આપણે શું જોશે તો કે કાચનું પાત્ર જોશે સાંકડા મોં વાળી કાચની બોટલ જોશે અને પદાર્થ તરીકે શું જોશે આપણે પાણી જોશે આટલી વસ્તુ છે એ પેલા આવી જશે બરાબર ત્યાર પછી આકૃતિ આપણે દોરવાની હોય છે અહીં આપણે જે આકૃતિ આપેલી છે એ રીતના નીચે આકૃતિ દોરવાની છે કે બોટલમાં પાણીમાં ઊંધી ડુબાડતા બરાબર સીધું તમે જોઈ શકો સીધી આવી રીતે બોટલ પાણીમાં ઊંધી ડુબાડી દે છે અને પછી થોડીક તાંસી કરીને પછી આપણે ડુબાડીએ છીએ ત્યારે પાણીની બોટલ બોટલની જે ભાગ છે એમાં નીચેથી પાણી છે એ ઉપર જવા લાગે છે ત્યારે પરપોટા થતા જોવા મળે છે બરોબર સાકડા મોવાળી કાચની બોટલ છે તમે જોઈ શકો છો એ કાચના પાત્રની અંદર જે પાણી ભર્યું છે એ પછી અંદર જવા લાગે છે બરોબર ત્યારે પરપોટા થાય છે એનું કારણ શું છે તો કે અંદર જ્યારે પાણી જાય છે ત્યારે જે અંદરના જે ભાગમાં હવા રહેલી છે હવા બરાબર બહાર નીકળશે અને અંદર પાણી જશે ત્યારે જે હવા બહાર નીકળે છે પાણીમાં ઊંધી ડૂબાડીએ છીએ પછી બોટલ છે એ પાણીમાં ત્રાસી ડૂબાડીએ છીએ ત્યારે શું ફેરફાર થાય છે બરોબર છે આપણે બે આકૃતિ જે આવે છે એ દોરી નાખવાની છે એને જે ભાગમાં ખાલી જગ્યા પી છે એમાં ત્યાર પછી હવે જોઈએ આપણે પદ્ધતિ એક કાચના પોળા પાત્રમાં પાણી ભરો સાંકડા મોં વાળી કાચની બોટલ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીમાં ઊંધી દાખલ કરો બોટલમાં પાણી દાખલ થાય છે કૃષ્ણ એટલે બોટલમાં પછી ધીમે ધીમે પાણી આવવા લાગે છે જોવાનું હવે બોટલના પાણીમાં સહેજ ત્રાસી કરો શું થાય છે તે જુઓ બરોબર થોડીક ત્રાસી કરીને જુઓ શું થાય છે એમાં તમારા અવલોકન પરથી તમે શું નિર્ણય તારો છો બરોબર અવલોકન કરવાનું કે ભાઈ શું થાય છે તો કે ભાઈ હવા બહાર નીકળે છે ત્યારે પરપોટા થાય છે પાણીની અંદર અને પાણી અંદર જવા લાગે છે તો આપણે અવલોકન લખી શકીએ એમાં કે બોટલ ને પાણીમાં ઊંધી દાખલ કરતા જણાય છે કે પાણી બોટલની અંદર જતું નથી અને થોડી ત્રાસી કરતા બોટલની અંદરની હવા ભરાઈ બહાર બહાર જાય છે એટલે પાણીની અંદર જે ભાગ છે એમાં પરપોટા જોવા મળે છે એટલે પાણી છે એ બોટલ ની અંદર જવા લાગે છે બરાબર એટલે આપણે નિર્ણય પણ લખી શકીએ કે આ પ્રયોગ પરથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ કે હવા જગ્યા રોકે છે બરોબર પાણીની બોટલ જે રહેલી હવા છે એ ત્યારે એની અંદર રહેલી હવા છે પાત્રના પાણીમાં જાય છે ત્યારે એમાં પરપોટા થાય છે એનો મતલબ કે પરપોટા થવાય છે એનો મતલબ હવા છે પોતે જગ્યા રોકે છે જેના કારણે એની અંદર હવા દાખલ થઈ બરોબર ચલો હવે આપણે જોઈએ જ્ઞાન ચકાસણી એના પ્રશ્નો નંબર પેલો નીચેના દરેક પ્રશ્ન માટે જે વિકલ્પ આપ્યો છે એમાં abcd પ્રમાણે ક્રમ અક્ષરમાં જે આવતો હોય સાચો જવાબ એ જવાબ આપેલા સામેના ખાનામાં લખવાનો છે તેમાં પહેલો પ્રશ્ન છે હવા શું છે હવા છે મિશ્રણ છે બરાબર બરોબર મિક્સર એટલે મિશ્રણ જવાબમાં બી ઓપ્શન આવશે બી છે હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે તો હવાની અંદર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધારે છે તો જવાબમાં સી ઓપ્શન આવશે ત્રીજું છે હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે તો ઓક્સિજન વાયુનું પ્રમાણ એકવીસ ટકા છે જવાબમાં એ ઓપ્શન આવશે

બરાબર પ્રાણીઓ છે શ્વસન ની ઓક્સિજન કાઢી શકાય છે ત્રીજું ખેતરમાં સિંચાઈ કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આલગ અલગ પ્રશ્નોના જવાબો એમાંથી ઘણા બધા મોસ્ટ પ્રશ્નો પણ પૂછાતા હોય છે ફરી પાછા વિડીયો સાથે મળશે ત્યાં સુધી નવા વિડીયો જોતા રહેજો સાથે જૂના પ્લે લિસ્ટ છે જાજો એમાં તમને આવા ઘણા બધા વિડીયો છે મુકાઈ ગયા છે જોઈ લેજો આવનારી પરીક્ષા એમાંથી તૈયારી કરતા રહેજો ફરી પાછાના વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારે કાળજી રાખજો ન જોયેલા વિડીયો જોઈ લેજો આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર